स्टूडेंट અત્યાર સુધીમાં તમે રસ્વ કી સુધી શીખી ગયા શબ્દ હવે આપણે દીર્ઘ કી શીખીશું તો આપણે પહેલો કયો સ્વર શીખાતા અ અ ઉપરથી આપણે સાદા શબ્દ શીખા અ પછી કયો સ્વર આવે આ આ ઉપરથી આપણે કા ખા ગા એવા શબ્દ શીખા હવે આ પછી કયો આવ્યો ઈ ઈ પછી રસ્વ કી આપણે ધીમેથી બોલતા ને કી ખી ગી હવે એના પછી આવશે ઈ ઈ ઈસનો ઈ આવે ને સ્વરમાં તો હવે એના ઉપરથી આપણે કયા શબ્દ મળશે તો દીર્ઘવાળા શબ્દ મળશે તો આને શું કહેવાય દીર્ઘ કી તો કી એવી રીતનું તમારે ભાર દઈને બોલવાનું આવશે જો આ બોલશો ત્યારે તમારે કેવું થશે કી અને જ્યારે આ બાજુનું આપણે આવશે દીર્ઘ કી ત્યારે તમે બોલશો શબ્દ તો ભાર દઈને લંબાશે કી એવી રીતનો તમારે ઉચ્ચાર નીકળશે તો આના પરથી આપણે મૂળાક્ષરો શીખીએ પહેલા તો તમને શબ્દ આવડશે તો કને દીર્ઘાય કી ખને દીર્ઘાય કી ગને દીર્ઘાય ગી આ લંબાવીને બોલવાનું થશે ઘને દીર્ઘાય કી चने दीर्घाय छी छने दीर्घाय छी पछी जो जने दीर्घाय करवाने तो आम ज करी देवानो पछी आपणे जे एबीसीडी नो जे करीने एम आई थी आम करी देवानो एटले जने दीर्घाय जी पछी जने दीर्घाय जी पछी कयो मूळाक्षर आवशे तो के पी पछी પછી હણી ટી ટી અને ડી આ બધાય દીર્ઘાયવાળા જે મૂળાક્ષરો છે જ્યારે તમે બોલશો ત્યારે તમારે લંબાવીને ઉચ્ચાર નીકળશે અને લંબાવીને થશે બોલવાનું જ્યારે આપણે રસ્વઈવાળા બોલ્યા હતા ત્યારે કી ખી ઘી એવી રીતનું બોલતા હતા અને આ જ્યારે દીર્ઘાય આવે ત્યારે ભાર દઈને ઉચ્ચાર કરવાનો છે એટલે તમને ખબર પડી જશે કે રસ્વાય છે કે દીર્ઘાય છે આજના હોમવર્કમાં તમારે ગુજરાતી પાર્ટ વનની બુકમાં પેજ નંબર 52 અને 53માં કી થી દી સુધીનું હોમવર્ક કરવાનું છે આજના હોમવર્કમાં તમારે પેજ નંબર 52 અને 53માં ક્વેશ્ચન નંબર 2 છે દીર્ઘ કી થી દીર્ઘ ડી સુધીના મૂળાક્ષરો મોટેથી બોલી અને લખવાના છે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે